सबने पण एक वात दिलथी कहूं छूं के हूं जीतो छो एनो उत्साह मने एटलो ना रह्यो पण सोमनाथ नी सीट हार्यो छो एनो गम मने जरूर रह्यो छे। गोविंद भाई के वात करी बहु दिलथी वात करी छे मित्रों। भगा भाई खाली एक पद माटे एक धारासभ्य बनवा माटे परिवर्तन करी अने पक्ष छोड़ी ने चूंटणी लड़वा माटे खाली नहोता आव्या। पण समग्र गीर सोमनाथ जिल्लामां एक रवि नाज नीति समाजथी पर उठीने सक्षम नेतागिरी सक्षम राजनीति तमाम समुदाय ना तमाम समाज ना लोको ने न्याय मळे एवी राजनीति नो एक संकल्प करीने अमे अहींया गोविंद भाई जस्सा भाई राशी भाई झवेरी भाई राजेश भाई आ बधा एक संकल्प कर्यो हतो निर्णय के रवि राजनीति एक गीर सोमनाथ जिल्लामां आपवी छे ने एना संकलनना भाग तरीके भगा भाई बारण पण एनी अंदर सामेल थया हता ने एमां क्यां तूटू छे क्यां कई खामी रही गई छे काम करू छे एने लाख लाख अभिनंदन नथी करू एने पण अभिनंदन मित्रो राजनीति में लोकशाही अंदर चूंटणी नी प्रक्रियाओ तो आवे ने जाए दर पांच वर्षे आवती होय छे रोटेशन होय नगरपालिका आवे ग्राम पंचायत आवे तालुका आवे जिला आवे धारासभा आवे सांसद आवे એ બંધારણને જોગવાઈ છે દર પાંચ વર્ષે ચૂંટણી કોઈને કોઈ પ્રક્રિયાઓ આવતી હોય છે ત્યારે મારી વિનંતી છે કે ક્યાં સુધી હિસાબ કરવાનો પક્ષને માનીએ છે કે વ્યક્તિને માનીએ છે મારે આપ સૌને પૂછું છું હું તો મારી જિંદગીની અંદર નૈતિકતાથી માનનારો વ્યક્તિ છું ક્યારે એની અંદર બાંધછોડ કરતો નથી ક્યારે પણ નહીં આનું કોઈ મીટર નથી હોતું આનું કોઈ એગ્રીમેન્ટ નથી થતું કે ભગાભાઈ નું કોઈ એગ્રીમેન્ટ ના હોય ઝવેરીભાઈ નું એગ્રીમેન્ટ ના હોય ગોવિંદભાઈ નું ન હોય માનસિંહભાઈ નું એગ્રીમેન્ટ ના હોય પક્ષની અંદર એગ્રીમેન્ટ ના હોય ઉમેદવારોના એગ્રીમેન્ટ ના થાય એનું કોઈ મીટર નથી હોતું કે મીટર લગાડીએ એટલે કયા માણસે ક્યાં મત દેવાના છે કે દેશે ખબર પડે વિશ્વાસ એક ભરોસો ને વિશ્વાસ ઉપર રાજનીતિ થતી હોય છે અને અમારો ભરોસો ને વિશ્વાસ જે અમે નક્કી કરી નીકળાતા કેમ મિત્રો તૂટ્યો છે એમાં મેં નથી તોડ્યો પણ ક્યાંક અંધારામાં રાખીને તોડવામાં આવ્યો છે આ રાજનીતિ નથી અને ગદ્દારી કહેવાય અને રાજકારણ કહેવાય विश्वास साथे बैठा था ताकत मैं कीधु ने पद माटे नी लड़ाई नथी आ मित्रों भगा भाई बारड़ धारासभ्य न होय तो वेरावल नी बजार मां आयला जाय तो कोई माणस आंगरी ना चींधी शके हरदास भाई बात करी ने आवती काल नी वेरावल नी जवाबदारी छे भूतकाळ मां हती आवती काल नी पण छे बैठो छु कोई नी ताकत नथी रक्षण आपवी अमारी जवाबदारी छे કારણ કે અમારું ગામ છે મારું ઘર છે વેરાવળ છે મારું ઘર છે એટલે એમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી પણ ક્યાંક કંઈક ઘટ્યું છે ક્યાંક તૂટ્યું છે ને એનું દુઃખ આજે પણ છે વિશ્વાસ હતો છેલ્લે સુધી ગોવિંદભાઈ ને અમે બેઠા મેં ઝવેરીભાઈ ને છેલ્લી રાત્રે વાત કરી ત્યાં સુધી વિશ્વાસ હતો ઝવેરીભાઈ મેં કહું 2-3 હજાર મતે આપણે ચૂંટણી સોમનાથ ની પણ જીતવાના છે મને રિપોર્ટ મળ્યા ના જીતવાના હતા એના રિપોર્ટ મેં આગલે દિવસે રાતના ઝવેરીભાઈ ને આપ્યા માણાવદર ને વિસાવદર ભેસાણ ના પૂછો રાજનીતિ તો ગણિત ઉપર આવતી હોય છે ગણિત માણાવદર ને વિસાવદર ભેસાણ ના ગણિત ના આંકડાઓ મેં ઝવેરીભાઈ ને આગલી રાત્રે આપ્યા કે ઝવેરીભાઈ આ બે જગ્યાએ આપણે ચૂંટણી હારીએ છીએ મને કે ન હોય બિલકુલ હારીએ છીએ
મેં જાણ્યું છે ને હું ગણિત કરું છું એનું તમને આપું છું કે વિસાવદર વેસાણ આપ જીતે છે ને માણાવદર આપણે થોડા મતે ચૂંટણી હારીએ છે મને કે મને ઉન્નાનો ડર લાગે કે ઉન્ના તો આપણે 18000 થી વધારે મતોથી જીતવાના છે સોમનાથ તો અમે જીતવાના હતા પણ જે છું છે એ તમારા અને મારા બધા માટે બરાબર થયું નથી આપણે કોને માનીએ છીએ પક્ષની વારે વારે વાતો કરીએ આપણે અરે ભલા માણા હું તો આખું 26 વર્ષની મારી કારકિર્દી અમારી અને હું એક વ્યક્તિના પ્રભાવ એમનું વિઝન એમની દીર્ઘદ્રષ્ટિ એમની કામ કરવાની પદ્ધતિ એમના વિચારો એમને પ્રેરિત થઈને જો હું બધું છોડીને પદ છોડીને પણ જો આવી શકતો હોય તો તમારી તો નૈતિકતા વધારે હતી ત્યારે કામ કરવા માટેની એ છે તો આપણે છે પક્ષ છે તો આપણે છે ગુજરાતમાં સરકાર ગમે તે આપણા ગમે તે મુખ્યમંત્રી બને પ્રધાનમંત્રીમાં ગમે તે હોય પણ આપણે પણ જવાબદાર એક એમના સૈનિક તરીકે ગૌરવ સાથે કહીએ કે સરકાર અમારી છે મુખ્યમંત્રી અમારા છે નાનામાં નાનો માણસ પણ કહી શકે એ ગૌરવ લેવાનો સમય સોમનાથમાંથી આપણી ભૂલને કારણે ક્યાંક જતો રહ્યો છે આ દેશના વડાપ્રધાનને પણ સોમનાથની સીટ તટી વાલી હતી મિત્રો અમે પણ એ ભરોસો આપ્યો હતો સોમનાથ ના વીર સોમનાથથી ચારે ચાર સીટ જીતીને બતાવશું એવો ભરોસો મેં આપ્યો હતો ભરોસો ક્યાં તૂટ્યો છે કરશું સંશોધનય કરશું કર્યા પણ છે આવતીકાલે કરવાના છે મારી વિનંતી છે કે આવતીકાલે પણ ઇલેક્શનો આવે ત્યારે મહેરબાની કરીને જ્યાં બેઠા હોય ને વફાદારી પૂર્વક બેહીએ ને ના દેવું હોય ને તો માણસ કહીને નીકળી જાય કે અમે તમારા ભેગો નથી ક્ષણિક વાતની ભૂલને કારણે ક્યાંક ને ક્યાંક કેટલું ગુમાવવું પડ્યું છે એનો વિચાર તો આપણે કરી લેવો તો કે હું એક નાની અમથી ભૂલ કરું છું એનું પરિણામ સમગ્ર વિસ્તારની પ્રજા કેટલું ભોગવશે આ વાતનો વિચાર કરી લેવો છે પાંચ મત ઓછા મળે તો હાલે મહેનત કર્યા પછી ચૂંટણી હારી જાય તો હાલે બધા સાથે મળીને તાકાતથી કામ કર્યું હોય ને પરિણામ ન મળ્યું હોય તો અફસોસ ન રહીએ પણ બધા સાથેથી લડીએ ને પછી સાથે રહેનારો માણસ છે એ બીજી પ્રક્રિયાઓ કરે ને આપણું પરિણામ ન આવે તો એ અતિ દુઃખ થાય છે કારણ કે હું તો મારી જિંદગીમાં બહુ સ્પષ્ટ રહ્યો છું ભાઈ જેથી કરવાનું મન થાય ને તેથી ખેરખા હોય ને હામે કહી દઈએ પણ જેથી ભેગા બેઠા હોય પછી એની અંદર ગમે તે સગો ભાઈ આવે ને તો એની અંદર ફેરફાર ન થાય ને એ જ રાજનીતિ કહેવાય ભલામણ આવતીકાલે લડવાના છીએ અમે અમે સાથે રહીને લડવાના છે પરિણામ આવ્યું ચૂંટણી જીતો હું સીધો ગયો કાજલી બેમને મળવા માટે સીધો મેં બેઠો મેં કીધું આમ બેઠા છે જવાબદારી છે ચૂંટણી હાર્યા છે જિંદગી નહીં ચૂંટણી હારી ગયા છે ઇલેક્શન હાર્યા છે જિંદગી નહીં એટલે જ મારી વિનંતી છે આપ સૌને અહીંયા બેઠા છો એને પણ મારી વિનંતી છે કે ક્યાંક બહાર નીકળો અમુક પ્રક્રિયામાંથી બહાર નીકળો ક્ષણિક વાતમાંથી બહાર નીકળી જાઓ ભલા માણા હું આપે પક્ષ તમને શું આપે આખા જિલ્લામાં સંકલન કરીને આપ્યું એક જગ્યાએ કારડિયા રાજપૂત સમાજને આપ્યું એક જગ્યાએ આહિર સમાજને એમનું પ્રતિનિધિત્વ આપ્યું એક જગ્યાએ દલિત સમાજને એમનું આપ્યું એક જગ્યાએ કોળી સમાજને એમનું આપ્યું ત્યારે શું જોઈએ બધું આપણે જોઈએ બધું મારું મારે જ જોઈએ બીજાને નહીં આપવાનું એવું વાત મેં તો જાહેર સભાઓની અંદર મારી ચાલી ચૂંટણીની અંદર કીધું તો આહિર સમાજના લોકોને સંબોધીને નામ લઈને કીધું તું કે આવતીકાલે તમારે દેવાનું છે માગવાનું નથી બે તાલુકાની અંદર જઈ આવજો તાલુકા પંચાયતમાં આપ્યું છે કારણ કે મુખ્ય પદ જ્યારે અમારી પાસે હોય ને ત્યારે બાકીનું પણ અમારે બાકીનાને આપવું પડે તો આ જિલ્લામાં તો પક્ષે તો બધાને આપ્યું હતું
तमाम।